હુંજી તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે હું રાજકોટમાં એક એવી જગ્યાએ આવી ગયો કે જ્યાં સર્વિસની એમ કહેવાય સૌથી જાજી રેન્જ 49 રૂપિયાથી ચાલુ થાય સર્વિસ 800 રૂપિયા સુધીની. હવે કઈ ગાડીની કઈ વાહનની શું શું ભાવ છે, કેટલા રૂપિયાની સર્વિસમાં શું શું કરી દે, એ બધી આપણે અહીંના ઓનર છે એની પાસેથી જાણશું. અને કોઈ પણ વાહન સીએનજી રિક્ષા હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, ટેમ્પો ટ્રાવેલર સુધીની સર્વિસ અહીંયા કરી દેવામાં આવે છે રાજકોટમાં. માર્કેટિંગ એકથી થોડાક જ પહેલાં અને ગ્રીન લાઇન ચોકડીથી આગળ આપણે એક્ઝેક્ટ વધારે જે લોકેશનની માહિતી છે સેટ પાસેથી જાણશું. તો સૌથી પહેલાં તો સાહેબ હું નામ તમારું નિર્મલભાઈ. નિર્મલભાઈ, હવે આપણે અહીંયા એક્ઝેક્ટ આપણે લોકેશન પહેલાં તો કીધું, હવે તમે લોકેશનની માહિતી થોડીક આપી દો. માર્કેટિંગ યાર્ડ મેઇન રોડ, માર્કેટિંગ યાર્ડ મેઇન રોડ આરટી ઓફિસની બાજુ, નિયર બાય આરટી ઓફિસ. બરોબર છે, બાકી હાઈવે ઉપર જ છે એટલે તમે ગ્રીન લેન ચોકડીથી માર્કેટિંગ યાર્ડ બાજુ જતા હોય તો ડાબા હાથ ઉપર જ આવે છે આરટી ઓફિસની થોડેક પહેલાં. હરગંગે સર્વિસ, હરગંગે કાર વોશ. બરોબર, હવે આપણે અહીંયા કેટલી કેટલી વાહનના અને શું શું ભાવમાં સર્વિસ કરો? ફોર વ્હીલર, સિક્સ વ્હીલર અને નાઇન વ્હીલર. બરોબર, અને રિક્ષા? અને રિક્ષા એટલે બધા વાહન ઇન્શોર્ટ આવી ગયા? હા, બધા વાહન. ઓકે, અને આપણે ઓલું આપણે આ બધું બોર્ડ માર્યું, હાલો ને બતાવો ને એમાં ક્યાં 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 વાહનમાં અને કેટલા કેટલા ભાવમાં શું શું છે. હેલો દોસ્તો, આજે હું તમારા માટે એક મસ્ત એપ્લિકેશન લઈને આવ્યો છું જેનું નામ છે રમી સર્કલ. આ એક સુરક્ષિત ગેમિંગ એપ્લિકેશન છે. રમી સર્કલ એક સુરક્ષિત ગેમિંગ એપ્લિકેશન છે જેના ઉપર 1 કરોડથી વધારે એક્ટિવ પ્લેયર છે. તો તમને જો રમી રમતા આવડે છે તો તમે રમી રમી અને પૈસા જીતી શકો છો, અને જો તમને નથી આવડતું તો એના ઉપર એક પ્રેક્ટિસ ગેમ છે જે તમે પ્રેક્ટિસ ગેમ રમી અને શીખી શકો છો, ત્યાર પછી તમે કેશ ગેમ રમી અને પૈસા જીતી શકો છો. આના પર તમે સુરક્ષિત રીતે ડિપોઝિટ કરી શકો છો, પેટીએમ હોય, ફોનપે હોય, તમારું ક્રેડિટ કાર્ડ હોય અથવા તો ડેબિટ કાર્ડ, એના દ્વારા તમે ડિપોઝિટ કરી શકો છો. તમારી પહેલી વાર ડિપોઝિટ કરશો એના પર તમને 2000 સુધીનું વેલકમ બોનસ મળી શકે છે. રમી સર્કલ ઉપર રમી રમી હાવ હેલી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મિત્રો, તમે પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંકને ડાઉનલોડ કરો, રજિસ્ટર કરો અને ડિપોઝિટ કરતાની સાથે 2000 સુધીનો બોનસ મેળવો. તમે પણ રમી રમો અને પૈસા જીતો. આ ઉપર જે આખે આખું બોર્ડ તમને દેખાતું છે, આમાં સાહેબ 49 રૂપિયામાં બાઇક, બાઇક તો એમાં શેમ્પુ અને પ્લસ ગાભો મારીને ક્લીન કરી દેવાનું. બરોબર, એટલે ફુવારો મારીને શેમ્પુ મારીને ધોઈ દો. હા ભાઈ, 49 રૂપિયામાં અને એમાં જ 99 એટલે 100 રૂપિયામાં શેમ્પુ ગાભો ને બધી ક્લીન કરી અને પછી પાલિશ આખા બાઇક. ફુવારો મારી, શેમ્પુ મારી ગયો બાર ની સાઈડ માં, અને 149 રૂપિયા કાર સર્વિસ. કાર સર્વિસ એમાં 12 થી બધી ક્લીન કરી, શેમ્પુ વોશિંગ, અંદર થી વેક્યુમ મારી અને ક્લીન કરી. ઓકે, એટલે જે 149 150 વાળું જે છે એમાં અંદર વેક્યુમ મારી દે વધારાનું. ઘણી જગ્યાએ એવું થતું હોય કે ફૂલ સર્વિસ કરાવી હોય, વળી 8 દિવસની અંદર કોઈ એવો પ્રોબ્લેમ આવતો હોય, વળી અંદરથી કોઈ ખરાબ થયું હોય કોઈ, હા એટલે ખાલી વેક્યુમ મારી દે તો 150 કસ્ટમરને સસ્તું પડે. બરોબર, કેમ કે ઘણી જગ્યાએ એવું હોય કે આટલી બધી કસ્ટમાઇઝેશન હોતું નથી, 350 સર્વિસ તો 350 વાળી કરી દે, ત્યાં તમને આવું ઓપ્શન ન મળે, ખાલી તમારે બહાર ધોવરાવી છે કે ખાલી તમારે વેક્યુમને બહાર ધોવરાવી છે. બરોબર ને, એટલે અહીંયા તમને એ બધી ટાઈપના ઓપ્શન મળશે અલગ અલગ પ્રકારના. આ તે 150 વાળા પછી એના પછી 250 વાળી ફૂલ સર્વિસ, ફોર વ્હીલ કારની ડેકીથી માંડી ઇન્ટિરિયર માંડી બધું ફૂલ સર્વિસ અને પાલી 250 7 સીટર, 300 વાળી. બરોબર, પછી એના સિવાયની, એના સિવાયની ટેમ્પો ટ્રાવેલ આવે છે જે 699 ચાલુ થઈ અને 799 સુધી, 699 થી 799 એટલે 700 થી 800 રૂપિયા, 700 ને 800 બે વેરાયટી છે ટેમ્પો ટ્રાવેલ. ટેમ્પો, ઓકે, અને એમાં શેમ્પુ વોશિંગ અને બહારનો ફુવારો, બહારનો ફુવારો અને ટોટલ એની અંદર સીકિંગ આવતી હોય બધી, એ બધી ક્લીન કરવાની. બરોબર છે, અને આપણે અહીંયા ફોર્મ વોશિંગ ને એવું કંઈ કરી દેજો. હું તમને એ કહું છું 49 રૂપિયા અલગથી ચાર્જ લઈ છે જે ફોર્મ વોશ કરી, ફોર્મ વોશ, ફોર્મ વોશ
ઓર પછી આમાં સર્વિસ ગમે એ કરે ભાઈ ઇટાલી એમ ફ્રાનુક જે જર્મન ટેકનોલોજી કહેવાય કે એ બધી ટેકનોલોજી હતી ફોર્મ વોશ લાગે ફોર્મ વોશિંગ એના 50 રૂપિયા એક્સ્ટ્રા 50 રૂપિયા એક્સ્ટ્રા ફોર વ્હીલ માટે એના ફોર વ્હીલ માટે અને કોઈ એમ કે મારી ગાડી લઈ જાઓ અને મૂકી જાઓ એટલે અમારા 5-7-8 કિલોમીટરના એરિયામાં મૂકી જાય છે લઈ જાય છે અને મૂકી જાય છે પિકઅપ એન્ડ ડ્રોપ ફ્રી ઓફમાં ફ્રી ઓફ નહીં 49 રૂપિયા ચાર્જ 50 રૂપિયા50 કોક ને બાઇક માં સાફ કરાવવું હોય ફોર્મ વોશ તો એના પચાસ વધારે બરોબર પછી એના સિવાય ના બીજા રિક્ષા ના કેટલા કીધા રિક્ષા 150 રૂપિયા રિક્ષાના 150 રૂપિયા એમાં પછી કઈ વેરાયટી આવે કે 150 વાળી ફિક્સ છે તો એનું એન્જિન અને એક એનું પાછળનું સાઈડ અને નીચેના સાઈડ ને એમાં બધું આવી ગયું ઓકે કોઈ બહુ વધારે ખરાબ હોય રિક્ષા અથવા તો કારમાં એવું છે કારમાં નીચે ઘણા ડીઝલ મરાવતા હોય ઓઇલ મરાવતા હોય એનો અમે ચાર્જ અલગથી લઈએ મને કોઈ સપોઝ 1 લિટર ડીઝલ મારવું છે તો 1 લિટર ડીઝલનો ચાર્જ પ્લસ 100 રૂપિયા અમારો ચાર્જ ઓકે એટલે એ બધું એક્સ્ટ્રામાં આવે બરોબર ડીઝલથી કંઈ નીચે તર્યું ધોવડાવવું કે તર્યું ધોવડાવવું હોય અથવા તો ડીઝલ મારવું પડે કે કોઈ પાણીથી કોઈ માનો કે ઉંદરોનો બહુ ત્રાસ રહેતો હોય એને ફરજિયાત ડીઝલ મારવું પડે બરોબર એટલે એ તો પછી ડીઝલ મારી મૂકી દેવાની એ બધું એક્સ્ટ્રામાં એક્સ્ટ્રા ઓકે એટલે ઘણી બધી ફેસિલિટી છે બાકી તમારે વધારે કંઈ પણ માહિતી જો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સાહેબનો નંબર આપેલો છે નિર્મલભાઈ નિર્મલભાઈ એમનું નામ છે હરગંગે સર્વિસ સ્ટેશન આપણે એ નેશનલ હાઈવે ઉપર જ છે ડાબા ઉપર એ તમને દેખાઈ જાય સામે જ મહિન્દ્રાનો શોરૂમ છે એની એક્ઝેક્ટ સામે છે અને આ મોટો ડેલો આખે આખો જે દેખાય એ આખે આખો ડેલો એમનો છે પછી એના સિવાય સાહેબ આપણે સર્વિસમાં બીજી કઈ વેરાયટી આવે બસ સર્વિસની અંદર આ બધી વેરાયટી પણ એમ સર્વિસમાં એમ કહેવાય ને કે અમે કોઈ પણ જાતના કેમિકલ કે એસિડ બેઝ કરતા એસિડ બેઝ કેવું હોય છે શેમ્પુ એસિડ બેઝ નહીં ઓકે પાલિસે એટલું વ્યવસ્થિત ને સારી કંપનીનું બધું વાપરવાનું ટોટલ બધી વસ્તુ સારી કંપની ઓકે પછી ફોર વ્હીલ માં અંદર હોય ને સીટ કવર જા એવું કઈ ધોવડાવવું કરવું હોય તો એના માટે એક આવે છે 5 સીટર માટે 1500 રૂપિયા છે એની અંદર આખું અંદર ડેશબોર્ડ ક્લીન બરોબર ટોપ ક્લીન પછી લોગો બહારની સાઈડ એન્જિન ક્લીન એ 5 સીટર માટે 1500 રૂપિયા અને 7 સીટર માટે 1800 રૂપિયા 7 સીટર માટે 1800 એમાં ટોટલ ગાડી આખી ક્લીન થઈ આખે આખી ગાડી ક્લીન થઈ જાય એની અંદર સીટ કવર ને એ બધું કમ્પ્લીટ ચોખ્ખું થઈ જાય ચોખ્ખું થઈ જાય ઓકે એટલે એ ધોઈ દો કે એને કઈ રીતના સાફ કરી એને કેમિકલ થી એના આવે ઓકે કેમિકલ થી એટલે નવા જેવું થઈ જાય બધું નવું થઈ જાય બરોબર એટલે ઘણા એને હાવ ભાઠા થઈ ગયા હોય તો પાછી ચમકાવી દે ચમકાવી બરોબર તો આજના વિડીયોમાં આટલું જ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર થઈ ગયો તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરજો